हमें हमारा हक चाहिए। जय किसान, जय जवान, जय किसान। सुरेंद्रनगर में खेडूतोए अर्धनग्न थई अने जिल्लानी खेतीवाड़ी अधिकारीओनी जे कचेरी हती एमां सहाय माटे रजूआत करी हती। खेडूत आगेवान राजूभाई करपड़ानी आगेवानीमां खेडूतोए अर्धनग्न थई अने मुख्यमंत्री किसान सहाय योजना अंतर्गत मळती रकमनी चुकवणी करवा माटे मांगणी करी हती। विगतवार वात करीए, नमस्कार, जमावड साथे हूं समीर। આજે ખેડૂત આગેવાન રાજુ કરપડાની આગેવાનીમાં ખેડૂતોએ અર્ધનગ્ન થઈ અને સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીને ત્યાં પોતાની માગ રાખી હતી। તેમણે માગ એવી રીતના કરી હતી કે મુખ્યમંત્રી કિસાન યોજના અંતર્ગત મળતી રકમ તેમને સહાયના ભાગરૂપે મોકલી દેવામાં આવે। આ રજૂઆત દરમિયાન રાજુભાઈ કરપડા, તેમની સાથે મયુર સાકરિયા, રમેશભાઈ મેર, દીપકભાઈ અને અસરગ્રસ્ત જિલ્લાના સરપંચો અને વિસ્તારના સરપંચો એકચ્યુઅલી અને ખેડૂતભાઈઓ પણ હાજર રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ चुड़ा तालुकाना नवी जूनी मोरवाड़, समढियाला, कोरडा सहित चुड़ा तालुकाना खेडूतो अहींया आवेला, अन्य तालुकाओमांथी पण खेडूत आगेवानो अहींया जिल्ला खेतीवाड़ी अधिकारीनी कचेरीए रजूआत माटे आवेला के चालू सीजन में खरेखर नियम अनुसार मुख्यमंत्री किसान सहाय योजना अंतर्गत पहला वरसादथी 31 ऑगस्ट सुधी में जो 28 दिवस सतत वरसाद न पड़े तो सहाय मळवा पात्र होय। खरेखर केन्द्र सरकारनो जे एक मापदंड नक्की करवामां आव्यो छे दुष्काळनो, एमां पण 28 दिवसनो समावेश छे। गुजरात सरकारनी जे जीआर छे, जे अहींयाथी मापदंड नक्की करवामां आव्यो दुष्काळनो, एमां पण चोमासानी सीजनमां 28 दिवस सतत वरसाद न पड़े ए तालुकाने दुष्काळग्रस्त जाहेर करी 60% वधारे नुकसान होय त्यारे प्रति हेक्टर 25,000 4 हेक्टरनी मर्यादामां चूकवानी जोगवाई छे। अहींया सुरेन्द्रनगर जिल्लामां चुड़ा तालुका सहित अन्य तालुकाओमां सतत 35 दिवसथी लईने 70 दिवस सुधी वरसाद नथी पड्यो, तेम छतां हजु सुधी શા માટે ખેડૂતોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે? અમારો સરકારને સવાલ છે કે જે ખેડૂતોને મળવા પાત્ર રકમ છે કોના ઈશારે અટકાવવામાં આવે છે? ખરેખર એસડીઆરએફના ધારા ધોરણ મુજબ જે 25,000 ખેડૂતને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ મળવા પાત્ર છે એમાં એડ કરી અને વધારાના પ્રતિ હેક્ટર 20,000 એટલે કે પ્રતિ હેક્ટર 45,000 રૂપિયા 4 હેક્ટરની મર્યાદામાં તાત્કાલિક ધોરણે ખેડૂતોને ચૂકવવામાં આવે, આ અમારી લાગણી અને માંગણી છે। આવનાર દિવસમાં જો આ સહાય ચૂકવવામાં વિલંબ થશે અને ક્યાંય સરકાર આમાં ઊણી ઉતરશે તો અમે ખેડૂતો મોટી સંખ્યામાં સરકારની આ કૃષિ વિરોધી નીતિને ગુજરાતભરમાં સાબિત કરીશું અને રાજ્યવ્યાપી એક આંદોલન કરશું। યોજના અંતર્ગત સહાયની વાત કરીએ તો ચોમાસા પાક દરમિયાન જો હદથી વધારે વરસાદ પડે, દુષ્કાળ પડે અને કમોસમી વરસાદ પડે તો પછી ખેડૂતોને સરકાર સહાય આપતી હોય છે। ચોમાસાના પાકમાં ખેડૂતોને 33% થી 60% જેટલું નુકસાન પહોંચે તો પછી 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ, વધુમાં વધુ 4 હેક્ટર દીઠ આપવામાં આવે છે। જો ચોમાસા પાક દરમિયાન ખેડૂતોને લગભગ પાકમાં 60% થી પણ વધારે નુકસાન થાય છે તો પછી પ્રતિ હેક્ટર 4 હેક્ટરના પેલામાં 25,000 રૂપિયા આપવામાં આવે છે અને એસડીઆરએફ અંતર્ગત એના સિવાયની પણ સહાય આપવામાં આવતી હોય છે। જો કે આ સુવિધા અંતર્ગત 4 હેક્ટર દીઠ જ આપવામાં આવે છે। ખેડૂતોના દાવા મુજબ ચોમાસા દરમિયાન 28 દિવસ સુધી વરસાદ નહોતો પડ્યો, ઓક્ટોબર પછીની પરિસ્થિતિની વાત છે। સરકારી ઠરાવો મુજબ જો ચોમાસા દરમિયાન એટલે ઓક્ટોબર પછીના સતત 28 દિવસ સુધી વરસાદ નથી પડતો તો એ વિસ્તારને દુષ્કાળની શ્રેણીમાં રાખવામાં આવતો હોય છે। મુદ્દો અહીંયા ખેડૂતોનો એ છે કે આ મામલે હજુ તો કોઈ સર્વે વગેરે ગુજરાત સરકારમાં આખા ગુજરાતમાં ક્યાંય નથી કરવામાં આવ્યો તો પછી સહાયની તો વાત દૂર રહી જાય છે। આથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી સર્વે વગેરે કરી દેવામાં આવે અને જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે એમને સહાય ડીબીટી મુજબ આપી દેવામાં આવે। જોઈએ હવે આનો પડઘો છે પડે છે કે કેમ। ધન્યવાદ।